नमस्कार विद्यार्थी मित्रों, बीटा ऑनलाइन मैथमेटिक्स नी आ चैनल में आपनो स्वागत छे। आजे आपने धोरण 10 ना चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र એટલે કે સ્ટેટિસ્ટિક્સ ના પાર્ટ 2 તરફ આગળ વધશું। પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ માં નવા હો અને પાર્ટ 1 જોયેલો ના હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તે જોઈ લેવો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબ ના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવી। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ તે પહેલા પાર્ટ 1 ના લેક્ચર માં આપણે જે થિયરી જોયેલી હતી તેનું થોડું રિવિઝન કરી લઈએ। તો પાર્ટ 1 માં આપણે જોયેલું હતું કે આંકડા શાસ્ત્ર માં આપેલી માહિતી, જે કોઈ પણ માહિતી હોય તેના બે પ્રકાર હોય છે। કયા કયા બે પ્રકાર હોય છે? વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી। તો પહેલા તે લખી લઈએ, માહિતી। માહિતીના કેટલા પ્રકાર આવે છે? બે પ્રકાર આવે છે, વર્ગીકૃત માહિતી અને બીજી માહિતી છે તે અવર્ગીકૃત માહિતી। ઓકે, તથા વર્ગીકૃત માહિતીને ઇંગ્લિશમાં ગ્રુપ્ડ ડેટા કહેવામાં આવે છે, જ્યારે અવર્ગીકૃત માહિતીને અનગ્રુપ્ડ ડેટા કહેવામાં આવે છે। ઓકે, તમે ધોરણ 9 માં અવર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક કેમ મેળવવા તેના વિશેનો અભ્યાસ કરી લીધેલો છે। કોઈ પણ માહિતી અવર્ગીકૃત માહિતી છે તે આપણને ખબર ક્યારે પડે? તો આપણને જે xi આપેલો હોય, xi ની કિંમત 1 2 3 4 આ પ્રકારની જે એક્ઝેક્ટ કિંમત હોય તો આપેલી માહિતી કયા પ્રકારની થશે? અવર્ગીકૃત માહિતી થશે। જ્યારે કોઈ પણ માહિતી વર્ગીકૃત માહિતી છે તેવી ખબર ક્યારે પડે? તો આપણને જે xi આપેલો હોય તે કઈ રીતે આપેલો હોય? તો આ રીતે 0 થી 10, 10 ટુ 20, 20 ટુ 30, એટલે કે આપણને જે xi આપેલો હોય તે કેમ આપેલો હોય? ગ્રુપમાં આપેલો હોય। ખ્યાલ આવે છે? 0 થી 10 આ એક ગ્રુપ છે કે નહીં? તો આ પ્રકારની માહિતીને કેવી માહિતી કહેવામાં આવશે? વર્ગીકૃત માહિતી કહેવામાં આવશે। તથા લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યક એટલે કે મીન, મધ્યસ્થ એટલે કે મીડિયન અને બહુલક એટલે કે મોડ, તેના વ્યાખ્યા વિશે માહિતી મેળવી તથા તેના અલગ અલગ પ્રકારના સૂત્રો જોયેલા હતા। તો આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મેળવવો તે માટેની પદ્ધતિઓ જોશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક તે કઈ રીતે મેળવવો તો તે માટેની પદ્ધતિઓ જોઈએ। તો વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટે કુલ 3 પદ્ધતિઓ આવે છે। તો પહેલા આપણે ત્રણે ત્રણ પદ્ધતિઓના નામ લખી લઈએ। પહેલી પદ્ધતિ છે પ્રત્યક્ષ રીત। પ્રત્યક્ષ રીત એટલે કે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? ડાયરેક્ટ મેથડ। ઓકે, ત્યારબાદ બીજી પદ્ધતિનું નામ છે ધારી લીધેલ મધ્યકની રીત। ધારી લીધેલ મધ્યકની રીત, તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? અઝ્યુમ્ડ, અઝ્યુમ્ડ મીન મેથડ। ઓકે, તથા ત્રીજી પદ્ધતિનું નામ છે પદ વિચલનની રીત। પદ વિચલનની રીત, પદ વિચલનની રીત, તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? સ્ટેપ ડેવિએશન મેથડ। ઓકે, ખ્યાલ આવી ગયો? વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટે 3 પદ્ધતિઓ આપણી પાસે છે, પ્રત્યક્ષ રીત, ધારી લીધેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત। હવે આપણે આ ત્રણેય પદ્ધતિઓની મદદથી આપેલી માહિતીમાં મધ્યક કઈ રીતે મેળવવો તે માટે અલગ અલગ દાખલા જોશું અને દરેકે દરેક દાખલા ઉપરથી આ પદ્ધતિઓનો ઉપયોગ કઈ રીતે કરવો તે જાણીશું। તો આપણે હવે સ્વાધ્યાય 14.1 ના દાખલા નંબર 1 તરફ આગળ વધીએ।
ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટેની જે ત્રણ પદ્ધતિઓ હતી તેમાંથી પહેલી પદ્ધતિ હતી પ્રત્યક્ષ રીત તો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને આપેલી માહિતીનો મધ્યક કઈ રીતે મેળવવો તે આપણે સમજી લઈએ તો સૌપ્રથમ પેજ નંબર 236 ઉપર આપણને સ્વાધ્યાય 14.1 આપેલું છે તેનો દાખલા નંબર 1 આપણે જોઈએ રકમ માં આપણને શું કીધેલું છે એક સર્વેક્ષણમાં એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકથી કરવામાં આવી એટલે કે શું કરેલું છે એક વિસ્તારમાં કુલ ઘર કેટલા છે 20 ઘરો છે અને 20 ઘરોમાં સેની માહિતી એકથી કરવામાં આવી છે તો વનસ્પતિના છોડની સંખ્યા વિશેની માહિતી એકથી કરવામાં આવી છે તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો ઘર દીઠ કેટલા છોડ છે તેની સંખ્યાનો આપણે શું મેળવવાનો છે મધ્યક મેળવવાનો છે સૌપ્રથમ માહિતીનું એનાલિસિસ કરી લઈએ આપણે છોડની સંખ્યા તો 0 થી 2 એટલે કે જે ઘરમાં છોડની સંખ્યા 0 અને 2 ની વચ્ચે હોય તેવા ઘરની સંખ્યા આપણને કેટલી આપેલી છે 1 આપેલી છે જે ઘરમાં છોડની સંખ્યા 2 અને 4 ની વચ્ચે હોય તેવા ઘરોની સંખ્યા 2 છે જે ઘરમાં છોડની સંખ્યા 4 અને 6 ની વચ્ચે હોય તેવા ઘરોની સંખ્યા 1 છે ત્યારબાદ તે જ પ્રમાણે છોડની સંખ્યા 6 અને 8 ની વચ્ચે હોય તેવા ઘરો કેટલા છે 5 ત્યારબાદ છોડની સંખ્યા 8 અને 10 ની વચ્ચે હોય તેવા ઘરો કેટલા છે 6 છે છોડની સંખ્યા 10 અને 12 ની વચ્ચે હોય તેવા ઘરો છે 2 અને છોડની સંખ્યા 12 અને 14 ની વચ્ચે હોય તેવા ઘરો કેટલા છે 3 ઘરો છે તો આપણે શું મેળવવાનું છે ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે તો આપણે અહીંયા જોશું તો અહીંયા જે છોડની સંખ્યા આપેલી છે તે કઈ રીતે આપેલી છે 0 થી 2 2 થી 4 4 થી 6 એટલે કે આપણને ગ્રુપમાં આપેલી છે ને તો આ કેવી માહિતી થાશે વર્ગીકૃત માહિતી થાશે ઓકે તો આનો મધ્યક મેળવવા માટે સૌપ્રથમ આ રીતે આપણે કોષ્ટક દોરી લેશું બરાબર છે પહેલા પહેલી કોલમમાં આપણે શું લખેલું છે છોડની સંખ્યા જે આપણને રકમમાં આપેલી છે બીજી કોલમમાં શું લખેલું છે ઘરની સંખ્યા ઘરની સંખ્યાને શું કહેશું આપણે FI કહેશું અને તે પણ આપણને રકમમાં આપેલી જ છે ઓકે તો હવે આપણે જ્યારે અવર્ગીકૃત માહિતી ધોરણ 9 માં આપણે મધ્યક મેળવતા ત્યારે આપણને અહીં XI ડાયરેક્ટ આપેલો હતો ને અહીં આપણને XI આપેલો નથી તો સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે XI મેળવવો પડશે તો XI કઈ રીતે મેળવવાનો તો જોઈએ આપણે છોડની સંખ્યા આપણને શું આપેલી છે 0 અને 2 ની વચ્ચે આપેલી છે તો આપણે શું કરી લેવાનો 0 અને 2 આ બે ની મધ્ય કિંમત મેળવી લેવાની કઈ રીતે તો 0 અને 2 બે નો સરવાળો કરવાનો 0 + 2 ડિવાઇડેડ બાય 2 એટલે આના બરાબર શું થશે 0 + 2 એટલે 2 ડિવાઇડેડ બાય 2 આપણને શું મળશે 1 મળશે ખ્યાલ આવ્યો એટલે કે 0 અને 2 આ બે નો મધ્યક આપણને શું મળશે 1 મળશે ત્યારબાદ 2 અને 4 આ બે ની આપણે શું મેળવવાની થાશે મધ્ય કિંમત મેળવવાની થાશે કઈ રીતે મેળવશું 2 અને 4 નો સરવાળો શું થાશે 2 + 4 ડિવાઇડેડ બાય 2 આના બરાબર આપણને શું મળશે 2 + 4 કેટલા થાશે 6 ડિવાઇડેડ બાય 2 6 ડિવાઇડેડ બાય 2 કેટલા થાશે 3 થાશે ઓકે તે જ પ્રમાણે અહીંયા 3 લખી લેશું આપણે 4 અને 6 આ બે ની મધ્ય કિંમત મેળવશું તો 4 + 6 કેટલા થાશે 10 થાશે અને 10 ને 2 વડે ડિવાઇડ કરશું કેટલા મળશે 5 મળશે પછી 6 અને 8 નો મધ્યક 6 + 8 કેટલા થાશે 14 14 ડિવાઇડેડ બાય 2 કરશું કેટલા થાશે 7 થાશે તે જ પ્રમાણે આગળની માહિતીમાં મધ્ય કિંમત મેળવીએ તો 8 અને 10 ની મધ્ય કિંમત થાશે 9 10 અને 12 ની મધ્ય કિંમત 10 અને 12 ની મધ્ય કિંમત થાશે 11 12 અને 14 ની મધ્ય કિંમત થાશે 30 ખ્યાલ આવી ગયો બધાને તો હવે આપણને શું મળી ગયો XI મળી ગયો XI કઈ રીતે મેળવવાનો ફરી પાછો કહું છું મધ્ય કિંમત મેળવવાની કઈ રીતે તો અહીંયા આપણને જે ગ્રુપ્ડ ડેટા માહિતી આપેલી છે તે બંનેનો શું મેળવી લેવાની આપણે મધ્ય કિંમત મેળવી લેવાની થાશે ખ્યાલ આવી ગયો હવે તો આપણે જાણીએ છીએ હવે શું કરવાનું FI વાળી કોલમ મળી ગઈ XI વાળી કોલમ મળી ગઈ તો હવે આપણે FI XI મેળવશું FI XI એટલે કઈ રીતે તો 1 નો 1 સાથે ગુણાકાર શું થશે 1
2 × 3 કેટલા થશે 6 5 × 1 × 5 કેટલા થશે 5 5 × 7 કેટલા થશે 35 6 × 9 કેટલા થશે 54 2 × 11 કેટલા થશે 22 અને 13 × 3 કેટલા થશે 39 ખ્યાલ આવી ગયો બધાને fixi આપણને મળી ગયો હવે શું મેળવશું fi વાળી કોલમનો સરવાળો મેળવશું અને fixi વાળી કોલમનો સરવાળો મેળવશું તો fi વાળી કોલમનો સરવાળો કરશું એટલે સંકેતમાં સિગ્મા fi વડે દર્શાવશું અને આ સરવાળો આપણને કેટલો મળશે 20 મળશે ખ્યાલ આવ્યો કારણ કે ઘરની સંખ્યા કેટલી હતી 20 હતી એટલા માટે તથા fixi વાળી કોલમનો સરવાળાને સંકેતમાં આપણે સિગ્મા fixi વડે દર્શાવશું અને આ બધી સંખ્યાઓનો સરવાળો આપણે કરશું તો આપણને સરવાળો મળશે 162 162 જેટલો સરવાળો મળશે તો સિગ્મા fi મળી ગયું સિગ્મા fixi મળી ગયું તો હવે આપણે જાણીએ છીએ કે મધ્યક શું થશે તો લખી આપણે આપેલા વધારાની માહિતી ચેપી નાખો તો હવે આપણે લખીએ મધ્યક x બાર બરાબર સિગ્મા fixi ડિવાઇડેડ બાય સિગ્મા fi ખ્યાલ આવી ગયો બધાને સિગ્મા fixi શું છે 162 ડિવાઇડેડ બાય સિગ્મા fi કેટલા થશે 20 થશે ખ્યાલ આવી ગયો 162 ડિવાઇડેડ બાય 20 162 ને હું આવી રીતે લખી શકું 81 × 2 અને છેદમાં 20 ને હું શું લખી શકું 10 × 2 ઓકે 2 શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે 81/10 છેદમાં કેટલા શૂન્ય છે એક શૂન્ય છે તો એક સંખ્યા મૂકીને એક પોઈન્ટ ડાબી બાજુ મૂકી દેવાનું તો શું થશે 8.1 થશે એટલે કે આપણને આપેલી જે આપેલો જે દાખલો છે તેમાં મધ્યક શું મળશે 8.1 મળશે મધ્યક 8.1 મળ્યો એનો મતલબ શું થશે તો ઘર દીઠ છોડની સંખ્યા એટલે કે આપણને જે એક વિસ્તારના 20 ઘરો આપેલા છે તે 20 ઘરોમાં ઘર દીઠ આપણે આશરે 100 છોડ જોવા જઈએ કેટલા છે તો આશરે કેટલા છોડ થશે 8.1 છોડ થશે ખ્યાલ આવી ગયો પ્રત્યક્ષ રીત સાવ સરળ છે જે આપણે 9માં ધોરણમાં ભણેલા છીએ એ જ પણ આમાં વધારાનું શું આવે છે તો મધ્ય કિંમત મેળવવાની વધારાની આવશે ખ્યાલ આવી ગયો બધાને તો હવે આપણે પ્રત્યક્ષ રીત વિશે ભણી લીધું તો હવે આપણે આગળની પદ્ધતિ એટલે કે ધારી લીધેલ મધ્યકની રીતનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે શીખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ધારી લીધેલ મધ્યકની રીતનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેનો દાખલો જોઈએ તો પેજ નંબર 237 ઉપર સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 8 એની રકમ આપણને આપેલી છે તો પહેલા આપણે રકમ જોઈ લઈએ એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની યાદી વર્ગ શિક્ષક પાસે છે 40 વિદ્યાર્થીઓની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો એટલે કે વિદ્યાર્થીઓ કેટલા દિવસ સરેરાશ ગેરહાજર રહ્યા છે તેનો આપણે શું મેળવવાનો છે મધ્યક મેળવવાનો છે તો પહેલા આપણે કોષ્ટક જોઈ લઈ ગેરહાજર દિવસોની સંખ્યા અને નીચે શું આપેલું છે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે સમગ્ર સત્રમાં 0 થી 6 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે 11 છે 6 થી 10 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે 10 છે 10 થી 14 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 7 છે 14 થી 20 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 4 છે 20 થી 28 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ પણ 4 છે 28 થી 38 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 3 છે અને 38 થી 40 દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ 1 છે તો અહીંયા પણ આપણે માહિતી જોશું તો 0 થી 6 6 ટુ 10 એટલે કે ગ્રુપમાં આપણને આપેલી છે કેવી માહિતી થશે વર્ગીકૃત માહિતી થશે તો આનો મધ્યક મેળવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું ધારી લીધેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશું ઓકે તો હવે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં સૌપ્રથમ આપણે ગેરહાજર દિવસોની સંખ્યા જે આપણને આપેલી છે તે લખી લીધી ત્યાર પછી છે વિદ્યાર્થીઓની સંખ્યા
વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે શું કહી દીધું fi કહી દીધું તે પણ આપણે આપેલી છે તે પણ આપણે લખી લીધી ઓકે વિદ્યાર્થીઓની સંખ્યા 40 વિદ્યાર્થીઓ છે તો અહીંયા આપણે સિગ્મા fi આ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો આપણે શું મળવો જોઈએ 40 મળવો જોઈએ ખ્યાલ આવી ગયો ત્યાર પછી ત્રીજી કોલમ સેની કરેલી છે મધ્ય કિંમતની કરેલી છે તો આપણે આગળ જે દાખલો કર્યો દાખલા નંબર 1 તેમાં પણ આપણે મધ્ય કિંમત મેળવી હતી કઈ રીતે મેળવેલી હતી તે તમને હવે ખ્યાલ જ છે તો 0 થી 6 આની મધ્ય કિંમત શું થશે 0 + 6 ડિવાઇડેડ બાય 2 કેટલા થશે 3 ત્યારબાદ 6 to 10 મધ્ય કિંમત 10 + 6 કેટલા થશે 16 ડિવાઇડેડ બાય 2 8 10 + 14 એટલે 24 ડિવાઇડેડ બાય 2 એટલે કે 12 20 + 14 કેટલા થશે 34 ડિવાઇડેડ બાય 2 કેટલા આવશે 17 ત્યારબાદ 20 + 28 કેટલા થશે 48 ડિવાઇડેડ બાય 2 કેટલા આવશે 24 ત્યારબાદ છે 28 + 38 કેટલા થશે 66 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા મળશે 33 અને ત્યારબાદ 40 + 38 કેટલા મળશે આપણને 78 ડિવાઇડેડ બાય 2 કેટલા મળશે 39 ઓકે આટલો તો આપણને ખ્યાલ જ છે તો હવે ધારી લીધેલ મધ્યકની રીતમાં વધારાનું શું આવશે તો આપણે જે મધ્ય કિંમત xi લખેલી છે ખ્યાલ આવે છે મધ્ય કિંમત xi લખેલી છે તેમાં બરાબર વચ્ચેની જે કિંમત હોય એટલે કે ઉપરથી અને નીચેથી બંનેથી જે વચ્ચે કિંમત આવે તો કઈ આવશે 3 8 12 17 24 33 39 ઉપરથી જોવા જઈએ તો 1 2 3 4 4 નંબરમાં 17 આવે છે નીચેથી જોવા જઈએ તો 1 2 3 4 4 નંબરમાં 17 આવે છે તો બરાબર વચ્ચેની કઈ કિંમત મળે છે આપણને 17 મળે છે ને તો 17 બરાબર આપણે શું ધારી લેશું a ધારી લેશું ઓકે તો અહીંયા હું શું લખીશ a is equal to 17 ધારી લેશું ઓકે આપણે આ શું કરેલું છે ધારેલું છે ખ્યાલ આવે છે એટલા માટે જ આ પદ્ધતિને શું કહેવામાં આવે છે ધારી લીધેલ મધ્યકની રીત કહેવામાં આવે છે આપણે શું ધાર્યું કે ધારો કે મધ્યક શું છે 17 છે ઓકે તો હવે એના પછીની આગળની કોલમ તરફ જવા જઈએ તો ચોથી કોલમ આપણને શું આપેલી છે DI ઈ ચોથી કોલમનું નામ શું કીધેલું છે DI એના બરાબર શું થશે તો XI - A તો શું કરવાનું આપણે જોઈએ A બરાબર તો આપણને ખ્યાલ જ છે શું લીધેલું છે A is equal to 17 લીધેલું છે તો આ કોલમ કઈ રીતે લખવાની થશે XI - A તો પહેલી રો માં જોઈએ તો અહીંયા XI બરાબર શું છે 3 છે તો 3 - A એ બરાબર કેટલા છે 17 તો 3 - 17 કરશું 3 - 17 તો આપણને કેટલા મળશે વિરોધી નિશાની છે તો બાદ બાકી થઈ 17 માંથી 3 બાદ કરીએ કેટલા આવે 14 આવે અને મોટા પદની નિશાની મોટું પદ કયું છે 17 છે આગળ કઈ નિશાની છે માઈનસ તો શું થશે માઈનસ 14 થશે એટલે અહીંયા લખી નાખશું આપણે માઈનસ 14 ખ્યાલ આવી ગયો ત્યાર પછી અહીંયા જોઈએ xi - a એટલે કે xi = 8 છે અને અહીંયા 17 છે તો 8 - 17 વિરોધી નિશાની છે બાદબાકી કરવાની 17 - 8 કેટલા આવશે 9 આવશે અને મોટા પદની નિશાની એટલે કેટલા થશે - 9 થશે તો અહીંયા આપણે - 9 લખી દીધા પછી અહીંયા શું કરવાનું થશે 12 - 17 12 માંથી 17 બાદ કરવાના 12 - 17 કેટલા થશે - 5 થશે ઓકે તો અહીંયા લખી નાખશું - 5 તો હવે અહીંયા શું આવશે xi - a xi બરાબર પણ 17 a બરાબર પણ 17 17 - 17 શું થઈ જશે 0 થઈ જશે બરાબર ત્યારબાદ 24 માટે શું થશે 24 - 17 કેટલા આવશે 24 - 17 બાદબાકી કરીએ તો કેટલા આવશે + 7 આવશે બરાબર છે તો અહીંયા લખી નાખશું 7 ત્યારબાદ અહીંયા છે 33 અને - 17 33 માંથી 17 બાદ કરીએ કેટલા થશે 16 થશે અને છેલ્લે 39 - 17 કેટલા થશે 19 + 3 એટલે કે 22 થશે ઓકે ખ્યાલ આવી ગયો આ કોલમ કઈ રીતે મેળવવાની અહીંયા બરાબર એક બાબત ધ્યાનમાં રાખજો આપણે અહીંયા xi - a કરવાના છે એટલે કે 3 - 17 કરવાના ભૂલથી તમે 17 - 3 ના કરી નાખતા ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે બરાબર છે આપણે અહીંયા દરેક કોલમમાં xi - a કરવાના છે
xi ની જે સંખ્યા હોય એમાંથી a ની સંખ્યા શું કરવાની છે બાદ કરવાની છે બરાબર છે એ બાબતનું ધ્યાન રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે એટલે તમે કરતા નહીં ખ્યાલ આવી ગયો આ ખાખી કોલમ મળી ગઈ હવે તો આપણને શું આપેલું છે છેલ્લી કોલમમાં fi di એટલે fi અને di આ બંને કોલમ જે હોય એનો શું કરવાનો ગુણાકાર કરવાનો તો સૌપ્રથમ છે 11 અને અહીંયા છે -14 11 multiplied by 14 કેટલા થાશે 154 ઓકે પરંતુ અહીંયા પ્લસ નિશાની અહીંયા કેવી નિશાની છે માઈનસ તો શું થાશે -154 ખ્યાલ આવી ગયો ત્યારબાદ છે 10 અને 9 10 multiplied by 9 કેવા થાશે 90 પણ અહીંયા માઈનસ છે તો -90 થાશે ખ્યાલ આવી ગયો ત્યારબાદ 7 multiplied by 5 35 થાશે પણ પ્લસ અને માઈનસ એટલે અહીંયા આગળ આવશે માઈનસ ની નિશાની ત્યારબાદ છે 4 multiplied by 0 કેટલા થાશે 0 થાશે ઓકે ત્યારબાદ 7 multiplied by 4 કેટલા થાશે 28 થાશે છેલ્લે છે ત્યારબાદ છે 16 multiplied by 3 કેટલા થાશે 48 થાશે અને ત્યારબાદ 22 multiplied by 1 કેવા થાશે 22 થાશે ખ્યાલ આવી ગયો હવે આપણે શું મેળવશું fi di વાળી જે કોલમ છે એ કોલમનો સરવાળો મેળવશું તો સિગ્મા fi di બરાબર તો અહીંયા આપણે શું કરશું અમુક કિંમત નેગેટિવ છે ને અમુક કિંમત પોઝિટિવ છે તો પહેલા શું કરવાનો નેગેટિવ કિંમતોનો સરવાળો કરી લેવાનો ત્યારબાદ પોઝિટિવ કિંમતોનો સરવાળો કરી લેવાનો તો નેગેટિવ કિંમતોનો હું સરવાળો કરીશ તો -154 -90 -35 આ મને સરવાળો -279 મળશે માઇનસ ને આ ત્રણે ત્રણ માઇનસ છે એટલે નિશાની તો માઇનસ જ રહેશે -279 નેગેટિવ જે કિંમતો છે એનો સરવાળો મળશે અને આપણને જે પોઝિટિવ કિંમતો આપેલી છે એનો સરવાળો હું કરવા જઈશ તો 28 48 22 એટલે કે આ સરવાળો મને મળશે 98 ખ્યાલ આવી ગયો બધાને પહેલા નેગેટિવ કિંમતોનો સરવાળો કરી લીધો ત્યારબાદ પોઝિટિવ કિંમતોનો સરવાળો કરી લીધો હવે -279 98 કરવાના થાશે તો ઉપર લખું -279 98 ઓકે તો અહીંયા જોવા જાય તો બંને નિશાની વિરોધી છે તો શું કરવાની થાશે બાદબાકી કરવાની થાશે 279 માંથી 98 બાદ કરીએ 279 98 એટલે 9 માંથી 1 જાય તો 1 અહીંથી લીધો 10 કો આયા 10 17 માંથી 9 જાય તો આવશે 8 અહીંયા ઉપર આવ્યો 1 એટલે આપણને શું મળશે 181 મળશે બરાબર છે પરંતુ -279 98 અહીં આપણે નિશાની જોવા જાય તો 279 ની આગળ કેવી નિશાની છે માઈનસ છે એટલે મોટા પદ ની આગળ માઈનસ ની નિશાની છે તો આપણને જે 181 મળશે એ પણ કેવા મળશે -181 મળશે ખ્યાલ આવી ગયો એટલે કે fi di વાળી જે આખી કોલમ છે એ કોલમ નો મને સરવાળો શું મળશે -181 તો એ હું અહીંયા લખી લઉં -181 ખ્યાલ આવ્યું બધાને તો હવે આપણે મધ્યક મેળવવા માટે આગળ વધશું આપણે આની પહેલા જેટલા પણ દાખલા કરેલા છે એમાં મધ્યક મેળવવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ x બાર is equal to sigma fi xi divided by sigma fi આ પદ્ધતિમાં એટલે કે ધારી લીધેલ મધ્યકની રીતમાં સૂત્રમાં થોડો ફેરફાર આવશે શું થાશે સૂત્ર તો જોઈએ પહેલા તો આપણે a બરાબર શું ધારેલું છે 17 ધારેલું ને તો એ આપણે લખી લઈએ અહીં સ્મોલ a is equal to 17 ધારેલ છે ઓકે તો હવે આપણે શું કરશું માટે મધ્યક x bar is equal to મધ્યકના સૂત્ર શું આવશે એ જોઈએ બરાબર small a plus sigma fi di divided by sigma fi ખ્યાલ આવ્યો બધાને આપણે આગળ જે સૂત્ર કરતા એમાં શું કરતા ખાલી sigma fi xi divided by sigma fi કરતા અહીંયા આપણે વધારાનું શું આવશે પહેલા small a કરવાનો plus ની નિશાની ત્યારબાદ sigma fi di એ તો આપણે મેળવેલો છે અને ડિવાઇડેડ બાય સિગ્મા fi ખ્યાલ આવી ગયો આ સૂત્ર તમારે બધાને યાદ રાખવાનું થાશે
ओके केना माटे नु आ सूत्र छे तो के धारी लीधेल मध्यकनी रीत माटे नु आ सूत्र छे बराबर छे तो हवे आपणे किंमतो मूकीए स्मॉल a a बराबर केटला छे क्या 17 छे बराबर तो a ની જગ્યાએ આપણે મૂકી લીધા 17 પછી કઈ નિશાની છે પ્લસ ની નિશાની સિગ્મા fidi કેવા છે -181 ડિવાઇડેડ બાય સિગ્મા fi કેટલા છે 40 છે ઓકે હવે અહીંયા પ્લસ ની નિશાની છે અહીંયા કઈ નિશાની છે માઇનસ તો પ્લસ માઇનસ કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો આના બરાબર શું આવશે 17 પ્લસ માઇનસ માઇનસ કરી નાખશું 181 ડિવાઇડેડ બાય 40 એટલે કે 181 ને 40 વડે અહીંયા શું કરવાનું થાશે ભાગવાનું થાશે ભાગાકાર કરવાનો થાશે તો કરી આપણે ભાગાકાર 181 ને 40 વડે ભાગશું લખી અહીંયા 181 ડિવાઇડેડ બાય 40 40 ના ટેબલમાં 181 કરતા નાની સંખ્યા આવે 40 ચોકુ 160 40 મલ્ટીપ્લાઇડ બાય 4 160 આવશે અહીંયા માઇનસ ની નિશાની 181 માંથી 160 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 21 મળશે બરાબર છે પછી 21 છે કેવા છે 40 કરતા નાના છે તો અહીંયા હવે અહીંયા આગળ કઈ સંખ્યા આપણી પાસે છે નહીં તો 21 પછી અહીંયા શું મૂકીશ શૂન્ય મૂકીશ અને અહીંયા શું મૂકી દેશું પોઈન્ટ મૂકી દેશું બરાબર હવે 40 ના ટેબલમાં 210 કરતા નાની સંખ્યા 40 મલ્ટીપ્લાઇડ બાય 5 કેટલા થશે 200 થશે 210 માંથી 200 માઇનસ કરીએ કેટલા આવશે 10 આવશે ઓકે એક વખત પોઈન્ટ મૂકી દીધો પછી આપણે અહીંયા શૂન્ય વધારાનું એમનેમ મૂકી શકીએ કેટલા આવ્યા 100 આવ્યા 40 ના ટેબલમાં 100 અથવા 100 કરતા નાની કિંમત 40 મલ્ટીપ્લાઇડ બાય 2 કેટલા થશે 80 થશે માઇનસ ની નિશાની 100 માઇનસ 80 કેટલા થશે 20 ઓકે ફરી પાછું શૂન્ય મૂક્યું 40 ના ટેબલમાં 200 આવે હા આવે 40 મલ્ટીપ્લાઇડ બાય કેટલા કરવાના થાશે 5 કરવાના થાશે એટલે થાશે 200 200 માઇનસ 200 આપણને શું મળી જશે 0 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે 181 ને 40 વડે ભાગ્યા તો આપણને શું મળ્યું 4.525 ખ્યાલ આવી ગયો તો તે કિંમત અહીંયા મૂકી દઈએ એટલે કે is equal to 17 minus 181 divided by 40 કેટલા આવ્યા 4.525 ખ્યાલ આવી ગયો બધાને તો હવે આપણે 17 માંથી 4.525 શું કરવાના છે બાદ કરવાના છે કઈ રીતે કરશું તો જોઈએ 17 માં પોઈન્ટ આપણને આપેલો નથી પણ એમાંથી જે સંખ્યા બાદ કરવાની છે એમાં પોઈન્ટ પછી કેટલા અંક છે 3 અંક છે તો 17 પછી પોઈન્ટ કરીને આપણે શું કરી નાખશું 000 ઓકે પછી માઇનસ ની નિશાની પછી નીચેની જે સંખ્યા લખી એમાં શું ધ્યાન રાખવાનું અહીંયા જે પોઈન્ટ છે પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ ઓકે તો 4.525 માં પોઈન્ટ ની પહેલા ડાબી બાજુ કઈ સંખ્યા છે 4 છે તો 7 ની નીચે શું આવશે 4 આવશે બરાબર ધ્યાન રાખવાનું પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ અને પોઈન્ટ ની ડાબી બાજુ સંખ્યા છે એ આ રીતે આવી જોઈએ ઓકે અને પોઈન્ટ શું છે 525 હવે 17.000 એમાંથી 4.525 બાદ કરીએ 0 માંથી 5 જાય ના આવે 10 કો લેવો પડે 10 કો ક્યાંથી આવશે છે 7 ઉપરથી આવશે ઓકે તો અહીંયા થઈ જશે 10 અહીંયા 9 અહીંયા 9 અને અહીંયા થઈ જશે 6 10 માઇનસ 5 કેટલા થશે 5 9 માઇનસ 2 કેટલા થશે 7 9 માઇનસ 5 કેટલા થશે 4 પોઈન્ટ ના પોઈન્ટ એઝ ઇટ ઇઝ 6 માઇનસ 4 કેટલા થશે 2 અને 1 ના 1 એઝ ઇટ ઇઝ રહેશે એટલે આપણને શું મળશે 12.475 તો 17 માઇનસ 4.525 એના બરાબર આપણને શું મળશે 12.475 ઓકે એટલે કે આપણને આ દાખલામાં ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક આપણને શું મળ્યો 12.475 આપણને જે ટેક્સ્ટબુકમાં પાછળ આન્સર આપેલો છે તે 12.38 આપેલો છે તે આન્સર ખોટો છે આનો સાચો આન્સર આવશે 12.475 ઓકે આ દાખલો બધાને સમજાઈ ગયો હવે આપણે આગળ એક કોયડો જોશું અને તે કોયડાનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ઓકે
અહીં આપણે કોયડો સમાપ્ત થાય ત્યાર બાદ આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને કોયડો આપેલો છે, તો હું ઉપર વાંચું છું, સાંભળો તમે. This lock has a 3-digit code. એટલે કે આ આપણને જે લોક આપેલું છે, લોકનો જે કોડ છે એ કેટલા અંકનો છે? 3 અંકનો છે. કેન યુ ક્રેક ઇટ યુઝિંગ ઓનલી ધીઝ હિન્ટ? એટલે કે તમે જે નીચે આપણને માહિતી આપેલી છે તે માહિતીનો ઉપયોગ કરીને આ લોકને ખોલવા માટે જે 3 અંકનો કોડ જોઈએ છે તે તમે મેળવી શકશો? તો આપણને નીચે માહિતી શું આપેલી છે તો જોઈએ. પહેલી રોમાં આપણને શું લખેલું આપેલું છે? 302. અને બાજુમાં શું લખેલું છે? 1 નંબર ઇઝ કરેક્ટ એન્ડ ઇન ધ રાઇટ પ્લેસ. એટલે કે આ આપણને જે 3 નંબર આપેલા છે તેમાંથી 1 નંબર સાચો છે અને કઈ જગ્યાએ છે? પોતાની સાચી જગ્યાએ છે. ત્યાર પછી બીજી રોમાં આપણને શું આપેલું છે? 356. બાજુમાં શું લખેલું છે? 1 નંબર ઇઝ કરેક્ટ બટ ઇન ધ રોંગ પ્લેસ. એટલે કે 356 આ 3 નંબરમાંથી કોઈ પણ એક નંબર સાચો છે પણ ખોટી જગ્યાએ છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ત્રીજી રોમાં આપણને શું આપેલું છે? 574. અને બાજુમાં શું લખેલું છે? 2 નંબર્સ આર કરેક્ટ બટ ઇન ધ રોંગ પ્લેસ. એટલે કે 574 આ 3 નંબરમાંથી કોઈ પણ 2 નંબર સાચા છે પરંતુ કેવી જગ્યાએ છે? ખોટી જગ્યાએ છે. ત્યાર પછી ફોર્થ રો જોઈએ તો એમાં શું આપેલું છે આપણને? 689. અને બાજુમાં શું લખેલું છે? નથિંગ ઇઝ કરેક્ટ. એટલે કે 689 આમાંથી કાંઈ પણ સાચા નંબર નથી. ત્યાર પછી છેલ્લી રો જોઈએ, તે છેલ્લી રોમાં શું કીધેલું છે? 670. અને બાજુમાં શું લખેલું છે? 1 નંબર ઇઝ કરેક્ટ બટ ઇન ધ રોંગ પ્લેસ. એટલે કે આમાંથી એક નંબર સાચો છે પણ કેવી જગ્યાએ છે? ખોટી જગ્યાએ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ નીચે આપણને જે માહિતી આપેલી છે એ માહિતીનો ઉપયોગ કરીને તમારે 3 આંકડાનો કોડ ગોતવાનો છે કે જે આ કોયડાનો સાચો જવાબ થાય. અને તમને જે જવાબ મળે તે જવાબ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો રહેશે. અસ્તુ.